બાદમાં ડેરી અને ઉદ્યોગ ગ્રુપના ખાસ કરીને હોટલ ઉદ્યોગ ગ્રુપના 20 સ્થાનો પર આવકવેરા વિભાગે દરોડાની કાર્યવાહી કરી. ગોપાલ ડેરી અને રિવર વ્યૂ હોટલ પર આઈટી વિભાગનું આ સર્ચ ચાલી રહ્યું છે. 75થી વધુ અધિકારીઓ આ તપાસમાં ગઈકાલથી જોડાયેલા છે. કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો સામે આવી રહ્યા છે. સંચાલક નિશિત દેસાઈ અને ગૌરાંગ દેસાઈ સહિતના ભાગીદારોને ત્યાં દરોડાની કાર્યવાહી. વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા રોનક. રોનક, ગઈકાલથી આ સર્ચ ચાલી રહ્યું છે, અત્યાર સુધીમાં કોઈ મહત્વપૂર્ણ વિગતો હાથ લાગી છે ખરી? પહેલા નજર કરીએ તો સામાન્ય જે વ્યક્તિઓ હોય છે તે ડેરી ઉદ્યોગથી પોતાના કાર્યની શરૂઆત કરે છે. ધીરે ધીરે તેઓ જમીનના એટલા સોદા કરે છે કે અચાનક જ તેઓ જે કહી શકાય કે રિવરફ્રન્ટ આવેલી હોટલના માલિક પણ બની જાય છે અને પાછલા કેટલાય સમયમાં એવા જમીનના સોદા થાય છે જે ધ્યાને આવી જાય છે આયકર વિભાગના, અને તેના જ કારણે ઇન્કમટેક્સ વિભાગે હવે જે સર્ચ કરવાની જરૂર પડી છે. ગોપાલ ડેરી અને રિવરવ્યૂ હોટેલ જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, આશ્રમ રોડ ઉપર હોટેલ આવેલી છે રિવરવ્યૂ, અને કહી શકાય કે જે લખોડી વિસ્તાર આવેલો છે ત્યાં આગળ ગોપાલ ડેરીની જે મુખ્ય ઓફિસ છે ત્યાં આવી રહી છે. છેલ્લા બે દિવસથી આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી અહીંયા કરવામાં આવી રહી છે, જેમાં 75થી વધારે અધિકારીઓની ટીમ છે તે તપાસ કરી રહી છે. સુરક્ષાના કારણોસર પોલીસના જવાનો પણ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો. તે જ પ્રમાણે હવે જે તપાસ ચાલી રહી છે તેમાં અનેક જે બિનહિસાબી વ્યવહારો છે તે મળી આવ્યા છે, અને તેના જ કારણે હવે આ જે તપાસ છે તે હજુ લાંબુ ચાલી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ સૂત્રોના આધારે જાણવા મળી રહી છે. ન માત્ર બિનહિસાબી વ્યવહારો, પરંતુ આ વ્યવહારો એવા છે અને એવા પણ ગોલમાલ છે કે જેના કારણે જે ટેકનિશિયન્સ છે, નિષ્ણાતો છે, સીએ છે, તેમની પણ મદદ લેવામાં આવી રહી છે. સ્વાભાવિક છે કે જ્યારે આટલા મોટા બિનહિસાબી વ્યવહારો થયા હોય ત્યારે તેમના દ્વારા પણ કેટલાક જે ટેકનિશિયનો હોય, કેટલાક નિષ્ણાતો હોય, તેમની મદદ લેવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલથી ગોપાલ ડેરી પરિસર જે આવેલું છે ત્યાં આગળ આ તમામ લોકો છે તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે, અને હજુ પણ જે તપાસ છે તે આગળ ચાલી રહી છે. કેટલાય એવા વ્યવહારો છે જે અત્યાર સુધી પકડાયા છે, ત્યારે 20થી વધારે બેંક એકાઉન્ટ સીઝ કર્યા હોવાની માહિતી પણ અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે આયકર વિભાગની જે 100થી વધારે લોકોની જે ટીમ છે તે અત્યારે વિવિધ જગ્યા ઉપર દરોડા પાડી રહી છે. જે નિશિત દેસાઈ સહિતના ભાગીદારો છે તેમના દ્વારા જે તપાસ છે તે અત્યારે કરવામાં આવી રહી છે, અને હજુ પણ આ તપાસ ચાલે આગળ તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. બિલકુલ રોનક, તમામ કાર્યવાહી પર આપ નજર રાખતા રહેજો. તો રોનક જણાવે તે પ્રમાણે જમીને લગતા દસ્તાવેજ, કાચી ચીઠીઓ, ડાયરી સહિતની વિગતો પણ આઈટી વિભાગને હાથ લાગી છે અને તેને લઈને તપાસ હજુ પણ ચાલી રહી છે.